શું તમે ફૂડનો બિઝનેસ કરો છો? તો અગત્યના આટલા કામ તાત્કાલિક પૂર્ણ કરો, નહીં તો મોટું નુકસાન થશે, અલગથી ભરવો પડશે દંડ. ભારતમાં ખાણીપીણીને લગતી વસ્તુઓ બનાવવાનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. કેટલાક ઘરના આંગણે ટેબલ મૂકીને પણ બિઝનેસ કરે છે, તો કેટલાક મોટા યુનિટ સ્થાપીને બીજાને રોજગાર આપી રહ્યા છે. જો તમે કોઈ પણ મોટા ફૂડ બિઝનેસ, રેસ્ટોરન્ટ, કેફે, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ફૂડ ચેઇનનો બિઝનેસ કરો છો, તો તમારે ફૂડ લાયસન્સ મેળવવું ફરજિયાત છે, જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી પાસેથી મળે છે. જો તમે તમારું લાયસન્સ રિન્યૂ કરવા માંગો છો, તો રજિસ્ટ્રેશન અનુસાર ફોર્મ એ અથવા ફોર્મ બી ભરો. આ ફોર્મ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસરની ઓફિસમાંથી મળી જાય છે. જો તમે ફૂડ સેફ્ટી ઓફિસરની ઓફિસથી આ ફોર્મ કલેક્ટ કરવા માંગતા ન હોવ, તો FSSAIના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો. ફૂડ લાયસન્સની માન્યતા વધારવાની પ્રક્રિયાને ફૂડ લાયસન્સ રિન્યુઅલ કહેવામાં આવે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી ફૂડ લાયસન્સ રિન્યૂ કરી શકાય છે. આ લાયસન્સની માન્યતા 1 થી 5 વર્ષ સુધીની છે. માન્યતાની સમાપ્તિના 1 મહિના પહેલાં લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરવી ફરજિયાત હોય છે. જો લાયસન્સની મુદત પૂરી થયા પછી પણ કામગીરી ચાલુ રાખવામાં આવે, તો તે દંડ વસૂલવામાં આવે છે.